pomeriggio. આપણી કઈ વાલી નથી, કઈ બધું કરે છે, કુદરત કરે છે, અને ઇમામ બોલાવે છે, ઇમામ કરે છે, બસ ઇમામ પાસે પહોંચવું છે, જીત થાય એ પણ ઇમામ પાસે પહોંચવું. આપણે મારો પર્સોનલ ઓલું છે કે જ્યારે મને એમ થાય કે મને મારામાં મહેસૂસ થાય કે મારું દિલ જરાક મૂર્દું થઈ રહ્યું છે, મને એમ થાય કે જલ્દી અરબાઈને આવે અને હું ઇમામ પાસે જાઉં અને વોક કરીને જાઉં, ચાલીને જાઉં મારા ઇમામ પાસે, કે પાછું આ જમીર મારું તાજું કરું. ઇમામ બોલા આ બધી તાકાત ઇમામ ની આપણું કઈ નથી. કે આપણે બહુ સિચ્યુએશન ડિફિસિલમાં છે, આપણા ખાદી છે દાનિલ, એટલે આપણે કાફલામાં એલાન કર્યા હતા કે બની શકે તો આપણે સાંસો ઓછા થઈ ગયા છે, પાછો અમને સેટ નવામાં મિનિટ એટલે જે ગાંધી ઉમેર્યો છે કે 280 છે જે આઝાદ અને હુસેન છે, તો તમે બની શકે મેં તમારા કાફલામાં વાત કરું, ભૂલી ગયો, માફ કરજો ખાદીમાં દાનિલભાઈ, અમે એલાન કર્યો કાફલામાં તમે એક પા અથવા 10 પા અથવા 7 પા જેટલા પા તમે થાય તમે એ નિયત કરો અલ્લાહ પાસે, ઇમામ પાસે, કે આમ અમને કામયાબી મળે, જેથી આ બધા 280 દાદા દાબુ છે એ લોકોનો હાથ મળે. તો કહી દઉં હું આઉટ ટીચર તમને મેસેજ આપું છું, હું ભૂલી ગયો, માફ કરો, તમને કહેતા અનિલભાઈ તમે કોશિશ કરશો તમે દાદા એ લોકોને લઈ આવે, ઇન્શાઅલ્લાહ અમે દુઆ કરતા રહીશું અને અલ્લાહ તમને કામયાબી આપે અને જી હક માટે જી હક માટે તમે કદમ ઉપર દેશે માટે અલ્લાહ તમને કામયાબી આપે અને મળવું જોઈએ આપણે કેમ ના મારી દુઆ છે. અમારે જેવું કાંઈ કામ થાય માશાલ્લા, તમે બધાએ માહિતગાર હશો કે રમેશ યાદવ હશે ગોધરા દિલ્હી રજો, અમુક એવું કોમ્પિટિશન, અમુક એવું ઇનામનું પ્રોગ્રામ રાખે છે, અને આજે 2 વર્ષ છે અલહમદુલિલ્લા ખાજી મેં હુસેન દાનિયલ મધુ પોતે આપે છે, દાન આપે છે, એટલે આ શેઝુ આપે છે, અને આજ વખતે 2 ગાંધ્ય આ કાફલામાં અવટને માર્સો કરે છે, આ કાફલામાં છે, તો ગોધરા દિલ્હી અને રજો તરફથી અને યુઆક્સીઓ તરફથી તમને શુક્રિયા પેશ કરે છે, અને અલહમદુલિલ્લા ધન્યવાદ અનિલભાઈ, ધન્યવાદ. તો માશાલ્લાહ તમે એમ સમજી લો કે જે આ કોમ્પિટિશનમાં જે લોકોમાં આવ્યા છે એમાં કાંઈ બી આપણું હાથ નથી, તમે એમ દેખો કે એ લોકોને નસીબ, એ લોકોના નસીબમાં લખેલું હતું ઇમામ હુસૈન અલી સલામ
ઇજારત એકમ નસીબ હતું લખેલું હતું તે માટે લોકો આજે આવ્યા છે. ને અલ્હમ્દુલિલ્લાહ એટલો આપણા જ ગ્રુપમાં નથી પણ બીજા બી ગ્રુપમાં મને હું શ્યોર છે, મને ખાતરી છે કે એટલા ઝાહેરીન આવ્યા છે કે જે લોકો અમના ઝહેનમાં બી નહોતું કે અમે કરબલા આ સાલ જાશો. તો જો શું શ્યોર હશે કે આપણા રજાડી તો એના ગ્રુપમાં બી અમુક લોકો આવ્યા છે કે જે લોકો એમના મગજમાં નથી. અમારા ગ્રુપમાં અલ્હમ્દુલિલ્લાહ એવા છે ચુડિયારથી ને મદગસ્કારથી ને રોહિણીઓથી, એ લોકો એમના ઝહેનમાં બી નહોતું કે જ્યારે લોકોને આનોસ કરવામાં આવ્યો કે તમે કરબલા જાઓ છો તો અલ્હમ્દુલિલ્લાહ એ લોકો તુજવી તૈયાર થઈ ગયા. અને અહીંયા જે છે જે કહે છે કે આપણને ઇમામનો બોલાવો નથી આવ્યો ત્યારે આપણે અરબઈન કરવા માટે નથી આવતા, એટલા અમુક આપણા કોમિનો તેમાંને જે છે એ લોકો વાત જોઈ છે કે એ લોકોને ઇન્વિટેશન આવે અહીંયા કરબલા આવવા માટે. પણ એ મારી સોચ છે, મારી પોતાની સોચ કે જો તમને કરબલા આવવું હોય તો તમે હબીબ બનીને નહીં આવતા, હુર બનીને આવજો. કારણ કે હબીબને મજાએ નહીં ઇમામ હુસૈન બોલાવ્યા છે ને હુર પોતે લબ્બેક બોલીને હુસૈન પાસે આવ્યા છે. તો તમે છે ને તમારા ઝહેન અને દિલમાં રાખી દો કે આપણને હબીબ બનીને નથી જવાનું, હુર બનીને હુસૈન પાસે જવાનું છે. તમે કોશિશ કરો, મહેનત કરો, ઇન્શાલ્લાહ તમે પોતે જોજો કે તમને આ કરબલાની નસીબ જારત તો બધી તમે નસીબ થશે. હલીમ હૈદરાબાદી હલીમ.